વિસ્તાર તેમજ મતદારોની દ્રષ્ટિએ દેશમાં પ્રથમ ક્રમની કચ્છ લોકસભા બેઠકના સાંસદ વિનોદભાઈ ચાવડા ગ્રાન્ટ વાપરવામાં દેશભરના સાંસદોમાં અગ્રહરોળમાં રહ્યા છે. તેમણે પોણા 5 વર્ષમાં 87.65% સરકારી નાણાં વાપરીને વિકાસ કાર્યોની હારમાળા સર્જી દીધી છે. લોકસભા ચૂંટણીને આડે હવે માંડ 2 માસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષોની સાથે ચૂંટણી તંત્ર દ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવાયો છે. લોકશાહીના મહાપર્વને ઉજવવા માટે મતદારો પણ સજ્જ બન્યા છે. તેમના મતક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા કરાયેલા લોક ઉપયોગી તેમજ વિકાસ કામોના લેખાજોખા પણ શરૂ કર્યા છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલા અને દેશનો સૌથી મોટો લોકસભા મત વિસ્તાર ધરાવતા કચ્છ જિલ્લામાં છેલ્લા 4.5 વર્ષમાં થયેલા વિકાસ કામોનો એક્સરે થવાનું શરૂ થઈ ગયું છે. 2014માં કચ્છની લોકસભા બેઠક પરથી વિનોદ ચાવડા જંગી લીડથી ચૂંટાઈ આવ્યા હતા. પ્રારંભથી જ લોકોના પ્રશ્નોને વાચા આપવા જાગૃતિ દેખાડનારા કચ્છી સાંસદે 4.5 વર્ષમાં પોણા 5 વર્ષમાં 26 કરોડ 29 લાખથી વધુની ગ્રાન્ટ વાપરીને પોતાના મત વિસ્તારમાં વિકાસ કામો માટે યોગદાન આપ્યું છે. સરકારી નાણાંનો 87.65% ઉપયોગ કરીને દેશના સાંસદોમાં પણ તેઓ અગ્રહરોળમાં રહ્યા છે. ચૂંટણીને આડે હજુ 2 માસ જેટલો સમય બાકી છે ત્યારે સાંસદની ગ્રાન્ટનો 100% ઉપયોગ થઈ જાય તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે. આ બાબતે સાંસદ વિનોદ ચાવડાએ વિગતો આપતા જણાવ્યું હતું કે કચ્છ મોરબી મત વિસ્તારના લોકોએ ખોબે ખોબે મતો આપીને 15મી લોકસભામાં મને સભ્ય તરીકે ચૂંટ્યો હતો ત્યારે 5 વર્ષ દરમિયાન મતદારોનું ઋણ ઉતારવા સંસદ ગૃહમાં 410 દિવસના સત્ર પૈકી 340 દિવસ એટલે કે 83% હાજરી આપી મહત્તમ પ્રશ્નોને વાચા આપવાની સાથે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા પણ પ્રયત્નો કર્યા છે. કેન્દ્રના મંત્રીઓ અને સંબંધિત વિભાગોને દિલ્હીમાં કચ્છના પ્રશ્નો સંદર્ભે 100થી વધુ વખત રજૂઆતો કરી છે. મત વિસ્તારના 823 કામોને સરકારી ગ્રાન્ટમાંથી વહીવટી મંજૂરી પણ અપાવી છે.